જેતપુરમાં મોઢવાડીમાં બિરાજમાન જય રામનાથ મહાદેવ મંદિરનો અનેરો મહિમા જેની વાત કરવામાં આવે તો જેતપુરના મોઢવાડી વિસ્તારમાં આવેલ રામનાથ મહાદેવનું મંદિર 150 થી 200 વર્ષ જૂનું મંદિર આવેલ છે. કહેવાય છે કે 148 વર્ષ પહેલાં વડિયા સ્ટેટના રાજા સુરંગાવાડાએ રામવાડાની યાદમાં આ મંદિર બનાવેલ હતું. આજે પણ આ મંદિરમાં રામવાડાની સમાધિ આવેલ છે. જે મંદિરમાં શિવલિંગ પર દૂધ ધારા કરવામાં આવે છે તે અહીં બાજુમાં આવેલ રામવાડાની સમાધિ ઉપર જાય છે. મંદિરમાં બિરાજમાન મહાદેવ ઉપર આસપાસના લોકોને ભારે શ્રદ્ધા છે. આ ટૂંકમાં 150 વર્ષ જૂનું મંદિર છે, બરાબર છે, વડિયા સ્ટેટ રામવાડાની પાછળ બનાવેલું છે અને આ વાવ છે, બરાબર છે, અને ટૂંકમાં અહીંયા 11 શ્રીફળનું તોરણ બાંધે તેની મનોકામના પૂરી થાય છે અને ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા અચૂક આવે છે અને દર શ્રાવણ મહિનામાં આખો મહિના દીપમાળા કાયમને માટે રહે છે અને અહીંયા ભાવિ ભક્તો આવે છે નિતકર્મ કરવા, એકાદશા કરવા, લઘુરુદ્ર કરવા અને અહીંયા અમાસને દિવસે અમે શ્રાવણ મહિનો ઉતરે એટલે અમે પૂજા પૂરી થાય એટલે અમે પ્રસાદી રૂપે 600-700 માણસનું પ્રસાદનું જ કરીએ છીએ અને બીજા નંબરમાં મહાશિવરાત્રિ દિવસે અમે અચૂક ભાવિ ભક્તો અહીંયા ભાંગનું વિસ્તરણ કરીએ છીએ એવા અનેરા કાર્યક્રમ અમે કરીએ છીએ. શ્રાવણ માસ દરમિયાન અહીં શિવ ભક્તોની ભારે ભીડ હોય છે. અહીં કોઈ ભક્ત ફક્ત 11 શ્રીફળની માનતા માને છે અને દરવાજા ઉપર શ્રીફળની તોરણ લગાવે તો તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અહીં મંદિરની બાજુમાં મોઢવાડી વાવ આવેલી છે. જે છપ્પનિયા દુકાળમાં પણ અહીં વાવનું પાણી ખાલી ન થયું હતું. વાવનું જીર્ણોદ્ધાર વડિયાના રાજાએ કરાવેલ જ્યારે જેતપુરમાં પાણીની સગવડ ન હતી ત્યારે લોકો અહીં પાણી ભરવા આવતા. અહીં વાવમાં કહેવાય છે કે સ્નાન કરી ખુલ્લા પગે માથે ત્રાંબાના બેડા માથે રાખી અને જલ અભિષેકનું અનેરું મહત્વ હતું. રામનાથ મહાદેવનો મહિમા બહુ સારો છે અને હું 50 વર્ષથી અહીં રામનાથ મહાદેવ મંદિરે આવું જ છું કાયમ માટે. દર શ્રાવણ મહિનામાં આખો મહિનો આવું છું અને દર્શન કરીએ છીએ અને ખૂબ શ્રદ્ધા છે મને. અહીં રામનાથ મહાદેવ મંદિરમાં શું શું ઐતિહાસિક વસ્તુઓ આવેલી છે? ઐતિહાસિક વસ્તુમાં રામબાપુની સમાધિ છે એક તો, પછી એક વાવ છે પગથિયાવાળી રામબાપુએ બનાવેલી અને બાકી આ રામનાથ મહાદેવ છે એ બધું અહીંયા માણસ અહીંયા હવે તો વસવાટ થઈ ગયો. પહેલાં કાંઈ નહોતું ત્યારે અમે આવતા, ત્યારે અહીં ગારો ને આન તેન બધું હતું તોય અમે આવતા, એટલે અમને અતૂટ શ્રદ્ધા છે રામનાથ મહાદેવ ઉપર. વાવનું આખા ગામનું પાણી પહેલાં અહીંથી ભરાતું, આખું ગામ પાણી આ વાવમાંથી પીતું અને એ વાવનો ઇતિહાસ છે. હાલ આ વાવ અતિ બિસ્માર હોય પુરાતન ખાતે હસ્તક છે અને આ વાવ બંધ છે પણ પાણી હજુ પણ અખૂટ છે. રામનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે દરરોજ દીપમાળા પ્રગટાવવામાં આવે છે. અહીં મંદિરમાં પિતૃકાર્ય, લઘુરુદ્ર, મહાઅભિષેક કરવામાં આવે છે અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનો પ્રવાસ ઉમટી પડે છે. નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે KTV ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો.